स्टूडेंट्स वेलकम टू योर ब्यूटिफुल चैनल। हूँ संजय वाघेला अने आपणे धोरण 12 मां प्रकरण 6 डीएनए उपर अभ्यास करी रह्या हता। अने आजे आ प्रकरण मां आपणे 6.5 प्रत्यांकन टॉपिक उपर चर्चा करशुं। तो आओ स्टूडेंट्स चालो आपणी बायोलॉजीनी सफर शुरू करिए। तो प्रकरण 6 अनुवांशिकतानो आणविक आधार, तेमा आजे आपणे प्रत्यांकन विषय उपर चर्चा करशुं। तो प्रत्यांकन ने आपणे बीजा शब्दों में शुं कहीए छे? अनुलेखन। खास याद रखजो स्टूडेंट्स, प्रत्यांकन ने बीजा शब्दों में आपणे अनुलेखन पण कहीए छे। तो आपणे जाणीए छे के डीएनए ना जे द्विकुंतल छे तेना उपर जनिनिक माहिती संकेतना स्वरूपमां संग्रहेली होय छे। तो डीएनए ना एक कुंतल उपर रहेल जनिनिक माहिती ने आरएनए में नकल करवानी जे प्रक्रिया छे तेने आपणे प्रत्यांकन कहीए छे। तो स्टूडेंट्स खास अहींया याद राखवानुं छे, डीएनए ना द्विकुंतल माथी एक ज श्रृंखला उपर रहेली जे जनिनिक माहिती छे तेने ज्यारे आपणे आरएनए ना नकल स्वरूपे आपणे प्राप्त करीए छे तो ते प्रक्रिया ने आपणे शुं कहीए छे? प्रत्यांकन। एटले के डीएनए माथी एमआरएनए, डीएनए नी एक श्रृंखला माथी एमआरएनए ना निर्माण नी जे प्रक्रिया छे तेने आपणे प्रत्यांकन कहीए छे। हवे प्रत्यांकन अने स्वयंजनन, जो एना वच्चेनी तफावत नी वात करीए तो स्वयंजनन में डीएनए नी बन्ने श्रृंखला नी नकल करवामां आवी हती अने बाळ डीएनए जे द्विकुंतल होय छे तेनुं निर्माण थाय छे। ज्यारे प्रत्यांकन में डीएनए नी फक्त एक ज श्रृंखला टेम्पलेट श्रृंखला नी नकल करवामां आवे छे आरएनए ना स्वरूप में अने एक ज श्रृंखला में एमआरएनए नुं निर्माण थाय छे। तो प्रश्न ए थाय छे तो आ एमआरएनए नुं निर्माण क्या सिद्धांत आधारे थाय छे? तो तेज जे स्वयंजनन पूरकता ना सिद्धांते निर्माण, स्वयंजनन में डीएनए नी श्रृंखला पूरकता ना आधारे निर्माण थयुं हतुं तेवी ज रीता અહીંયા પણ એમઆરએનએ નું નિર્માણ પૂરકતાના સિદ્ધાંતના આધારે જ થાય છે। તો પ્રત્યાંકનમાં પણ પૂરકતાના સિદ્ધાંત પ્રત્યાંકનની પ્રક્રિયાને શું કરે છે? નિયંત્રિત કરે છે। હવે અહીં થોડોક તફાવત પણ જોવા મળશે। આપણે જાણીએ છીએ કે ડીએનએમાં થાઇમિન હાજર હોય છે જ્યારે આરએનએમાં યુરાસિલ હાજર હોય છે। તો આ તફાવત પણ જોવા મળશે કે પૂરકતાના સિદ્ધાંતે પ્રત્યાંકન સમયે એડીનાઇન થાઇમિનની જગ્યાએ કોની સાથે જોડાણ સ્થાપશે? યુરાસિલ સાથે। તો પ્રત્યાંકન દરમિયાન એડિનોસિન એ થાઇમિનના સ્થાને યુરાસિલ સાથે બેઝ જોડ બનાવે છે, કારણ કે એમઆરએનએમાં આરએનએમાં થાઇમિનના સ્થાને યુરાસિલ હોય છે। અને સ્વયંજનનની પ્રક્રિયામાં જો આપણે વાત કરીએ તો સજીવના કુલ ડીએનએ બેવડાય છે, સજીવનો આખે આખો ડીએનએ નું શું થાય છે? સ્વયંજનન થાય છે। પરંતુ પ્રત્યાંકનમાં ડીએનએ નો ખંડ અને ફક્ત એક જ શૃંખલા આરએનએ માં પ્રત્યાંકન પામે છે, એટલે કે સ્વયંજનનમાં આખે આખો ડીએનએ નું સ્વયંજનન થાય છે, તેની નકલ થાય છે, જ્યારે પ્રત્યાંકનમાં ડીએનએ ની ફક્ત એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા અને તે પણ આખી નહીં, તેનો જનીન ધરાવતો ખંડ તેનું જ એમઆરએનએમાં શું થાય છે? પ્રત્યાંકન થાય છે। તો પ્રત્યાંકનમાં ભાગ લેતા ડીએનએના કુંતલની પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવી જરૂરી છે। એટલે અહીં પણ યાદ રાખો કે ભલે આપણે એમ કહેતા હોય કે ડીએનએની ફક્ત એક જ શૃંખલાની નકલ થાય છે, પણ તે આખે આખી શૃંખલાની નકલ થતી નથી, તેનો જનીન ધરાવતો જે ભાગ છે તેની જ નકલ એમઆરએનએમાં થાય છે, જેનું ભાષાંતર દ્વારા પ્રોટીનમાં નિર્માણ થઈ શકે। હવે અહીં પ્રશ્ન થાય છે કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાનું પ્રતિઅંકન કેમ થતું નથી? તો જો આ પ્રશ્ન થાય છે તેનો જવાબ એકદમ સહેલો છે। પહેલાં તો જો સૌપ્રથમ બંને શૃંખલાઓ જો ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો તેનાથી વિભિન્ન અનુક્રમવાળા આરએનએ અણુનું પ્રત્યાંકન થાય છે। અહીં સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે કે ડીએનએની બંને શૃંખલા એકબીજાને સમાન નથી હોતી, તે એકબીજાને કેવી હોય છે? પૂરક હોય છે। તો જ્યારે બંને શૃંખલા જો ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે તો બંને શૃંખલાના પ્રત્યાંકન દ્વારા જે આરએનએનું નિર્માણ થશે તે આરએનએ
ઉપર બેઝ ક્રમ જે હશે તે અલગ અલગ હશે એટલે અલગ વિભિન્ન અનુક્રમ વાળા આરએનએ અણુઓનું નિર્માણ થશે અને જ્યારે આ આરએનએ અણુઓનું ભાષાંતર થશે તો તેમાં પણ જે એમિનો એસિડ્સનું જોડાણ થશે તે અલગ અલગ એમિનો એસિડ્સ બંનેમાં જોડાણ થશે કારણ કે આપણે જાણીએ છીએ એક એમિનો એસિડ એમઆરએનએ ઉપર રહેલા ત્રણ બેઝ ક્રમ હોય છે તેના સંકેતન દ્વારા મળે છે એટલે બંને એમઆરએનએ અલગ અલગ અનુક્રમવાળા હશે માટે એમિનો એસિડ્સ પણ અલગ અલગ જોડાશે માટે બે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ થશે અને આના લીધે શું થશે કે સજીવમાં જે ચયાપચયિક કાર્યપ્રણાલી છે તે ખૂબ જ જટિલ થઈ જશે માટે બંને શૃંખલાઓનું ટેમ્પલેટ તરીકે કાર્ય કરતી નથી તો જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો તેનાથી બે વિભિન્ન અનુક્રમવાળા આરએનએનું પ્રત્યાંકન થાય છે અને પ્રોટીન માટે તે સંકેત કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો અનુક્રમ પણ શું હશે ભિન્ન હશે પણ આપણને ખબર છે કે પ્રોટીનમાં એમિનો એસિડનું સ્થાન તથા તેનો ક્રમ અને એમિનો એસિડ્સની સંખ્યા નિશ્ચિત હોય છે જો એમિનો એસિડ બદલાય તો પ્રોટીનના ગુણધર્મો પણ બદલાય તો જો એક જ પ્રોટીનમાં બે અલગ અલગ એમિનો એસિડ્સના ક્રમ શૃંખલા હશે તો તે શું થશે તો એના કારણે આખી જે ડીએનએની જે શૃંખલા છે અને જે ડીએનએનું જે આ સંગ્રહિત માહિતી છે અને આખી કાર્યપ્રણાલી શું થશે જોખમાં હશે આથી જ જો ડીએનએનો એક જ ટુકડો બે અલગ પ્રોટીન માટે સંકેત કરે તો આનુવંશિક માહિતીની સ્થળાંતરની ક્રિયાવિધિ શું થઈ જશે જટિલતા ઉત્પન્ન થશે એટલે એક જ ડીએનએનો ટુકડો બે અલગ અલગ પ્રોટીન બે અલગ અલગ એમિનો એસિડ ક્રમ ધરાવતા પ્રોટીનનું સંકેતન કરે છે તો તેના રીતે જે માહિતીનું સ્થળાંતર થાય છે આ બધી પ્રક્રિયાની જટિલતા ખૂબ જ વધી જશે માટે એક જ શૃંખલા એટલે કે ડીએનએની ટેમ્પરેટ શૃંખલાનું જ પ્રત્યાંકન થાય છે અને બીજું આ તો હતું પહેલું કારણ બીજું કારણ શું છે કે જો બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે તો તેના કારણે જે આરએનએનું નિર્માણ થશે આ બંને આરએનએ એકબીજાના કેવા હશે પૂરક હશે અને બંને આરએનએ એકબીજાના પૂરક હોવાના કારણે બંને આરએનએ જોડાઈને દ્વિકુંતલીય આરએનએ બનશે તો તેનાથી આરએનએનું ભાષાંતર અટકી જશે તો બીજું કારણ શું છે કે એક સાથે જો બે આરએનએ ઉદ્ભવે તો બંને આરએનએ એકબીજાના પૂરક છે અને બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ કરશે જે આરએનએનું પ્રોટીનમાં ભાષાંતર થવા દેશે નહીં અને પ્રત્યાંકનની આખી પ્રક્રિયા કેવી જશે વ્યર્થ જશે તો સ્ટુડન્ટ્સ આ બંને કારણો છે જેના કારણે ડીએનએની બંને શૃંખલાનું પ્રત્યાંકન નથી થતું ફક્ત એક જ શૃંખલા ટેમ્પલેટ શૃંખલાનું જ પ્રત્યાંકન એમઆરએનએમાં થાય છે હવે સ્ટુડન્ટ્સ આગળ વધીએ તો હવે આપણે જાણી લઈએ કે ડીએનએની જે બંને શૃંખલા છે તેમાંથી કઈ શૃંખલાને આપણે ટેમ્પલેટ શૃંખલા ગણીએ છીએ અને કઈ શૃંખલાને આપણે કોડિંગ શૃંખલા ગણીએ છીએ તો સ્ટુડન્ટ્સ પ્રત્યાંકન જે એકમની આપણે વાત કરીએ તો પ્રત્યાંકન એકમમાં પ્રમોટર હોય છે સમાપક હોય છે અને પ્રમોટર અને સમાપક વચ્ચે રહેલા બંધારણીય જનીન હોય છે તો આ એક પ્રત્યાંકન એકમનું નિર્માણ કરે છે હવે આ જે બંધારણીય જનીન હોય છે તે ડીએનએની બેવડી શૃંખલાનો જ ભાગ હોય છે અને આપણે જાણીએ છીએ કે ડીએનએની બંને શૃંખલા અલગ અલગ ધ્રુવતા ધરાવે છે એટલે ડીએનએની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તે પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ એક જ દિશામાં 5-3 તરફ જ ઉત્પ્રેરિત કરે છે તો સ્ટુડન્ટ્સ જેમ આપણે જોયું કે સ્વયંજનનમાં પણ ડીએનએ પોલિમરેઝ હંમેશા 5-3 દિશામાં જ પોલિમરાઇઝેશન અથવા બહુલીકરણ કરતું હતું એટલે કે 3 છેડા ઉપર નવા ન્યુક્લિયોટાઇડ્સ ફોસ્ફોડાઇસ્ટર બંધ દ્વારા જોડતો હતો તેવી જ રીતે પ્રત્યાંકનમાં પણ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તે પણ બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશન એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ્સ 3 છેડા ઉપર
जोड़े फॉस्फोडाइस्टर बंध द्वारा एट बहुलीकरण अथवा पॉलिमराइजेशन की दिशा कई हे 5-3 शुरुआत हे 5 आग वे 3 तरफ। तो जे श्रृंखला तो डीएनए की जे श्रृंखला जेमा ध्रुवत्व 3-5 तरफ हो याद रखो डीएनए आधारित आरएनए पॉलिमरेज बहुलीकरण की दिशा शू है 5-3। तो माटे जे डीएनए की श्रृंखला की ध्रुव्यता 3-5 तरफ हो टेम्पलेट स्वरूपे काम करे छे। ते कया स्वरूपे काम करशे? टेम्पलेट स्वरूपे अटले तेनु प्रत्यांकन थशे अने तेना ऊपर रहेला बेस क्रमनी पूरकता ना आधारे एमआरएनए नु निर्माण थशे। अटले फक्त जे श्रृंखला 3-5 ध्रुवता धरावे छे तेनु टेम्पलेट स्वरूपे कार्य करे छे अने तेनु ज प्रत्यांकन थाय छे माटे तेने टेम्पलेट श्रृंखला कहेवाय छे। अने जे बीजी श्रृंखला छे जेनी ध्रुवता आरएनए पॉलिमरेज नी दिशाना समान छे एटले के 5-3 छे एटले के जे बीजी श्रृंखला जेनी ध्रुवता 5-3 छे एटले के आरएनए पॉलिमरेज नी पॉलिमराइजेशन नी दिशाने समान छे ते श्रृंखला ने आपणे कोडिंग श्रृंखला कहीए छे। ते श्रृंखला ने आपणे कई श्रृंखला कहीए छे? कोडिंग श्रृंखला कहीए छे एटले के संकेतन श्रृंखला। पण अहीं खास याद राखवानुं छे भले तेनुं नाम संकेतन श्रृंखला छे परंतु तेनुं एमआरएनए मां प्रत्यांकन थतुं नथी एटले ते कोईपण संकेतन करती नथी। ते एमआरएनए ने बिल्कुल समान हशे फक्त एक ज तफावत हशे के संकेतन श्रृंखला पर ज्यां ज्यां थायमीन हशे ते स्थाने एमआरएनए पर यूरासिल हशे। तो स्टूडेंट्स अहीं खास याद राखवानुं छे के आरएनए पॉलिमरेस तेनी बहुलीकरण की दिशा शू है 5-3 माटे तेनी विरुद्ध ध्रुवता एटले के 3-5 ध्रुवता धरावती श्रृंखला ने आपणे टेम्पलेट श्रृंखला कहीशू अने तेनू एमआरएनए में प्रत्यांकन थशे। अने जे बीजी श्रृंखला छे जे आरएनए पॉलिमरेज बहुलीकरण की समान ध्रुवता धरावे एटले के 5-3 ते कोईपण संकेतन करती नथी छता पण तेनु नाम छे संकेतन श्रृंखला। एटला माटे कारण के संकेतन श्रृंखला उपर जे बेज अनुक्रम छे ते एमआरएनए ना बेज अनुक्रम ने समान होय छे फक्त एमआरएनए मां यूरासिल हशे ते स्थाने संकेतन श्रृंखला उपर थायमिन हशे बराबर। तो अहीं ए छे ते आरएनए जेवी ज होय छे सिवाय के थायमिन ना स्थाने यूरासिल होय छे एटले आ श्रृंखला ने आपणे संकेतन श्रृंखला कहीए छे। एटले बीजा अर्थ में अहीं याद राखजो संकेतन श्रृंखला ने आपणे सेन्स श्रृंखला पण कहीए छे एटले के सेन्स स्ट्रेंड कहेवाय छे। अंग्रेजी में संकेतन श्रृंखला एटले के कोडिंग स्ट्रेंड ने आपणे बीजा सेन्स स्ट्रेंड ना नाम थी ओळखीए छे कारण के ते एमआरएनए ना अनुक्रम ने समान हशे फक्त थायमिन ना स्थाने यूरासिल हशे बराबर। ज्यारे टेम्पलेट श्रृंखला ने आपणे बीजा शब्दों में नॉन सेन्स स्ट्रेंड कहीए छे। शू कहीए छे? नॉन सेन्स स्ट्रेंड कहीए छे कारण के ते एमआरएनए ने पूरक होय छे। एमआरएनए ने केवी रीते होय छे? पूरक होय छे। तो अहींया बधा ज उपयोग बिंदु पर आपणे प्रत्यांकन एकमनो जो भाग गणीए तो ते कोडिंग श्रृंखलाना बनेला होय छे। एटले याद राखजो स्टूडेंट्स के हवे ज्यारे आपणे प्रत्यांकन एकमनी चर्चा करशू तो प्रत्यांकन एकममां जे प्रमोटर अने जे समापक अने जे बंधारणीय जनीनो छे तेना कया स्थान हशे कई ध्रुवता हशे ते आपणे कई श्रृंखलाना आधारे नक्की करशू तो कोडिंग श्रृंखलाना आधारे नक्की करशू। आ खास याद राखवानो छे स्टूडेंट्स के ज्यारे आपणे प्रमोटर एकम मां रहेला ज्यारे आपणे प्रत्यांकन एकम मां रहेला प्रमोटर समापक अने बंधारणीय जनीनोना स्थान आपणे नक्की करीए छे अथवा तेनी ध्रुवता नक्की करीए छे तो तेनी माटे आपणे आधार हमेशा कोनो लईए छे? कोडिंग श्रृंखलाना आधारथी आपणे गणीए छे। तो अहीं स्टूडेंट्स एक प्रत्यांकन एकमनी अहींया परिकल्पना अनुक्रम बतावेलो छे के आपणी पासे डीएनए नी एक श्रृंखला छे द्विकुंतलमय जेमां टेम्पलेट श्रृंखला आपी छे
जेनी ध्रुवता 3-5 छे अने बीजी संकेतन श्रृंखला एटले के कोडिंग श्रृंखला आपी छे जेनी ध्रुवता 5-3 छे। हवे अहीं आपणने प्रश्न पूछायो छे के उपयुक्त डीएनए माथी प्रत्यांकन थयेला आरएनए ना अनुक्रमोने लखी शको। एटले आ जे द्विकुंतलमय डीएनए छे तेमां टेम्पलेट श्रृंखला पण आपी छे, संकेतन एटले के कोडिंग श्रृंखला पण आपी छे अने आपणने प्रश्न पूछायेलो छे के आमांथी आरएनए ना अनुक्रम कया हशे तेनी जानकारी आपणे आपवानी छे। तो स्टूडेंट्स हमेशा खास याद राखो एमआरएनए टेम्पलेट श्रृंखला ने शू होय पूरक होय, एमआरएनए टेम्पलेट श्रृंखला ने केवो होय पूरक होय। तो टेम्पलेट श्रृंखला अने एमआरएनए वच्चे पूरकतानो संबंध होय छे। संकेतन श्रृंखला અને એમઆરએનએ વચ્ચે કયો સંબંધ હોય? તો સંકેતન શૃંખલા અને એમઆરએનએ વચ્ચે સમાનતાનો સંબંધ હોય, ફક્ત સંકેતન શૃંખલા ઉપર જે સ્થાને થાઇમિન હશે તે સ્થાને એમઆરએનએ ઉપર યુરાસિલ હશે। આ ખાસ યાદ રાખવાનું છે, સંકેતન શૃંખલા અને એમઆરએનએ બંને એકબીજાના સમાન હોય, ફક્ત જ્યાં જ્યાં સંકેતન શૃંખલા ઉપર થાઇમિન હશે તે સ્થાને એમઆરએનએ ઉપર શું હશે યુરાસિલ। તો આપણો જવાબ એકદમ સહેલો થઈ ગયો છે, આપણી પાસે સંકેતન શૃંખલા છે તો સંકેતન શૃંખલાને બિલકુલ સમાન જવાબ આવી જશે, પરંતુ થાઇમિનના સ્થાને શું ગોઠવાઈ જશે યુરાસિલ। એટલે અહીંયા ટીના સ્થાને આવી જશે યુ, ફરીથી અહીંયા ટીના સ્થાને આવશે યુ, અહીંયા પણ યુ આવી જશે, અહીંયા પણ યુ આવી જશે, યુ અને યુ। તો આ રીતે જે આપણને શૃંખલા મળે છે તે એમઆરએનએનો અનુક્રમ હશે, એટલે કે યુ એ સી જી, અને દિશા પણ સમાન હશે 5-3 દિશા। સમજ પડી ગઈ સ્ટુડન્ટ્સ? તો સંકેતન શૃંખલા અને એમઆરએનએ જે નવનિર્મિત એમઆરએનએ જે શૃંખલા છે બંનેની ધ્રુવતા પણ સમાન હશે એટલે કે 5-3, પરંતુ તફાવત એટલો જ હશે, બેઝ અનુક્રમ પણ સમાન હશે પરંતુ તફાવત એટલો હશે કે સંકેતન શૃંખલા ઉપર થાઇમિન હશે જ્યારે આરએનએ ઉપર શું હશે યુરાસિલ, અને ટેમ્પલેટ શૃંખલા અને આરએનએ વચ્ચે કયો સંબંધ આવે છે પૂરકતાનો સંબંધ આવે છે। સ્ટુડન્ટ્સ આશા રાખું છું તમને આ સમજમાં આવી ગયું હશે, આગળ વધીએ। તો હવે આપણે પ્રત્યાંકન એકમ એટલે કે ટ્રાન્સક્રિપ્શન યુનિટ વિશે ચર્ચા કરશું। તો ટ્રાન્સક્રિપ્શન યુનિટ એટલે કે પ્રત્યાંકન એકમમાં ત્રણ ભાગ હોય છે, પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક। આ ત્રણ મળીને પ્રત્યાંકન એકમની સંરચનાનું નિર્માણ કરે છે। તો હવે અહીં ખાસ સ્ટુડન્ટ્સ આપણે જોઈ લીધું હતું હમણાં જ્યારે આપણે બંને શૃંખલાનો અભ્યાસ કર્યો કે જ્યારે આપણે પ્રત્યાંકન એકમની ચર્ચા કરીએ છીએ તો બધા જ દૃષ્ટિકોણ આપણા કઈ શૃંખલાને આધારિત હોય, કોડિંગ શૃંખલા એટલે કે સંકેતન શૃંખલાને આધારિત હોય જેની ધ્રુવતા શું છે 5-3। તો બંધારણીય જનીન જે છે તેના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપન હોય છે। અહીંયા સ્ટુડન્ટ્સ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે 5-3 છે તે કઈ શૃંખલા થઈ, સંકેતન શૃંખલા અથવા કોડિંગ શૃંખલા, અને 3-5 તે થઈ ટેમ્પલેટ શૃંખલા। આપણા બધા જ પ્રત્યાંકન એકમના દૃષ્ટિકોણ કયા બિંદુથી હશે, સંકેતન શૃંખલાથી। તો બંધારણીય જે જનીન હોય છે તેના બંને છેડા ઉપર, તેના છેડા ઉપર બંનેમાંથી જે કયા સંકેતન શૃંખલાના આધારે 5-3 છેડા ઉપર શું આવશે પ્રમોટર આવશે, 5-3 છેડા ઉપર શું આવશે પ્રમોટર, અને 3-3 છેડા ઉપર આવશે સમાપક, બરોબર। તો બંધારણીય જનીનના છેડા ઉપર આવેલા પ્રમોટર અને સમાપક તે ત્રણેય થઈને શું બનાવે છે, પ્રત્યાંકન એકમ બનાવે છે। બંધારણીય જનીનના 5-3 છેડા કયા છેડા, બંધારણીય જનીન આપણે કઈ શૃંખલાને આધાર રાખીને ગણીએ છીએ, તો સંકેતન શૃંખલા એટલે કે કોડિંગ શૃંખલાના આધારે। તો બંધારણીય જનીનના 5-3 છેડા પ્રતિપ્રવાહ એટલે કે અપસ્ટ્રીમ ઉપર શું હોય છે પ્રમોટર હોય છે, અપસ્ટ્રીમ ઉપર એટલે કે સંકેતન શૃંખલાના ધ્રુવતા સંદર્ભે પ્રમોટર આવેલો હોય છે કયા છેડા ઉપર, 5-3 છેડા ઉપર। તો હવે અહીંયા પ્રશ્ન થાય છે, આ પ્રમોટર જે ડીએનએ અનુક્રમ છે તે શું હોય છે? પ્રમોટર ડીએનએ અનુક્રમ જે બંધારણીય જનીનના 5-3 છેડા પ્રતિપ્રવાહ ઉપર આવેલો હોય છે તેનું મુખ્ય કાર્ય શું હોય છે? તો
प्रमोटर ए डीएनए अनुक्रम छे ज्यां आरएनए पॉलिमरेज़ जोड़ाय छे अने प्रत्यायकन एकममां स्थित प्रमोटर नी हाजरी टेम्पलेट अने कोडिंग श्रृंखलानुं निर्धारण करे छे। एटले अहीं स्टूडेंट्स याद राखजो, जे प्रमोटर छे ते संकेतन श्रृंखलाना दृष्टिकोण ना आधारे बंधारणीय जीनिनना 5' छेड़ा ऊपर आवेलो होय छे अने प्रमोटर ते डीएनए अनुक्रम छे के ज्यां आरएनए पॉलिमरेज जोड़ाय छे। हवे स्टूडेंट्स अहीं प्रश्न थाय छे कि शा माटे आरएनए पॉलिमरेज उत्सेचक प्रमोटर साथे जोड़ाय छे। तेनुं कारण छे के प्रमोटर जे डीएनए अनुक्रम छे ते एटी समृद्ध होय छे। सेनाथी समृद्ध होय छे? एटी एटले के एडिनाइन अने थायमिन थी समृद्ध होय छे अने तेमां विशिष्ट अनुक्रम होय छे जेने आपणे टीएटीए बॉक्स कहीए छे। जेने आपणे शुं कहीए? टीएटीए बॉक्स, एटले के प्रिब्नो बॉक्स अने होग्नेस बॉक्स। प्रिब्नो बॉक्स ते आपणे आदिकोष केन्द्र माटे गणीए छे अने होग्नेस बॉक्स ते आपणे सुकोष केन्द्र माटे गणीए छे। तो प्रमोटर जे बंधारणीय जनीनना 5' छेड़ा ऊपर आवेलो डीएनए नो अनुक्रम छे ज्यां आरएनए पॉलिमरेज जोड़ाय छे ते सेनाथी समृद्ध होय छे? एडिनाइन थायमिन थी समृद्ध होय छे अने तेमां विशिष्ट अनुक्रम होय छे जेने आपणे टीएटीए अनुक्रम कहीए छीए, एटले के टीएटीए बॉक्स कहीए छे अने तेने आपणे आदिकोष केन्द्रमां प्रिब्नो बॉक्स पण कहीए छे અને સુકોષ કેન્દ્રમાં હોગનેસ બોક્સ કહીએ છીએ જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાશે અને પ્રત્યાંકનની શરૂઆત કરશે। હવે પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટર જે છે તેની હાજરી ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે। હંમેશા યાદ રાખવાનું, પ્રમોટર બંધારણીય જનીનના કયા છેડા ઉપર હશે? 5' છેડા ઉપર હશે। જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય। अटले जो आपणे संकेतन श्रृंखलाना आधारे गणीए तो प्रमोटर हमेशा 5' छेड़ा उपर आवशे, कोना? बंधारणीय जनीनना 5' छेड़ा उपर। परंतु जो आपणे टेम्पलेट श्रृंखलाना आधारे गणीए तो ते बंधारणीय जनीनना 3' छेड़ा उपर आवे, एटले के प्रमोटर नी हाजरी टेम्पलेट अने कोडिंग श्रृंखलानुं निर्धारण करे छे। तो अहींया खास याद राखवानुं के प्रमोटर हमेशा बंधारणीय जनीनना 5' छेड़ा उपर आवेलो होय तो ते आपणे कोडिंग श्रृंखलाना दृष्टिकोणथी एनु स्थान नक्की करी रह्या छे। समापक कोडिंग श्रृंखलाना 3' छेड़ा अनुप्रवाह उपर आवेलो होय छे। एटले ज्यारे आपणे कोडिंग श्रृंखलाना दृष्टिकोणथी जो आपणे स्थान नक्की करीए तो समापक क्यां आवेलो होय? बंधारणीय जनीनना 3' छेड़ा अनुप्रवाह उपर आवेलो होय छे। હવે અહીંયા સમાપકનું કાર્ય શું છે? તો સમાપકનું કાર્ય છે કે પ્રત્યાંકનની પ્રક્રિયાનું સમાપ્તિનું નિર્ધારણ કોણ કરે છે? સમાપક। તો સમાપક ડીએનએનો એવો અનુક્રમ છે જે પ્રત્યાંકનની પ્રક્રિયાનું શું કરશે? સમાપન નક્કી કરશે। એટલે આરએનએ પોલિમરેઝ જ્યારે સમાપક સ્થાન ઉપર પહોંચશે તો પ્રત્યાંકનની પ્રક્રિયા શું થઈ જશે? સમાપ્ત થઈ જશે। કેટલાક વિશિષ્ટ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે અને આરએનએ પોલિમરેઝનું કાર્ય શું થઈ જશે? અવરોધાઈ જશે અને પ્રત્યાંકન પૂરું થઈ જશે। તો પ્રમોટરના પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે। એટલે બંધારણીય જનીનના પ્રતિપ્રવાહ 5' છેડા ઉપર પ્રમોટર અને અનુપ્રવાહ 3' છેડા ઉપર સમાપક હોય છે। આ અનુક્રમો પણ વિશિષ્ટ હોય છે અને જનીન અભિવ્યક્તિમાં પણ તે નિયમન કરે છે અને એટલે કે પ્રમોટર અને સમાપક તે પણ જનીન અભિવ્યક્તિમાં મહત્વ ધરાવે છે અને તેમના સ્થાન પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે। તો હવે સ્ટુડન્ટ્સ આપણે પ્રમોટરની વાત કરી, સમાપકની વાત કરી, હવે આપણે વાત કરીએ બંધારણીય જનીનો। તો આ બંધારણીય જનીન શું છે? તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે પ્રમોટર એ સ્થાન છે કે જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત થશે અને સમાપક ઉપર પ્રત્યાંકન પૂર્ણ થશે। એટલે આપણે કહી શકીએ કે બંધારણીય જનીનોનું શું થાય છે? એમઆરએનએ, બંધારણીય જનીનોનું એમઆરએનએમાં પ્રત્યાંકન થાય છે અને બંધારણીય જનીનો તે એમઆરએનએ ઉપર
તે માહિતી એમઆરએનએ ઉપર સ્થળાંતર થાય છે બેઝ ક્રમ અનુસાર, અને તેઓ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટે ભાષાંતર ત્યારબાદ થાય છે. હવે સ્ટુડન્ટ્સ, બંધારણીય જનીનો છે તે આદિ કોષ કેન્દ્રમાં પોલિસિસ્ટ્રોનિક હોય છે, એટલે એક કરતાં વધારે બંધારણીય જનીનો હોઈ શકે, માટે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થઈ શકે. સેમાં? આદિ કોષ કેન્દ્રમાં. જ્યારે આપણે સુકોષ કેન્દ્રની વાત કરીએ તો સુકોષ કેન્દ્રમાં બંધારણીય જનીનો મોનોસિસ્ટ્રોનિક હોય છે, એટલે તે ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા માટેનું સંકેતન કરે છે. તો યાદ રાખજો સ્ટુડન્ટ્સ, બંધારણીય જનીનો શું છે? તો બંધારણીય જનીનો એવા જનીન છે કે જેનું પ્રત્યાંકન દ્વારા એમઆરએનએ નિર્માણ થાય છે, અને આ એમઆરએનએનું પછી ભાષાંતર દ્વારા પોલીપેપ્ટાઇડનું નિર્માણ થઈ શકે છે. આદિ કોષ કેન્દ્રની વાત કરીએ તો આદિ કોષ કેન્દ્રના બંધારણીય જનીનો કેવા હોય છે? પોલિસિસ્ટ્રોનિક, એટલે તે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે છે, અને એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ ભાષાંતર દ્વારા નિર્માણ પામે છે. જ્યારે આપણે સુકોષ કેન્દ્રની વાત કરીએ તો સુકોષ કેન્દ્રના જે બંધારણીય જનીનો છે તે મોનોસિસ્ટ્રોનિક હોય છે, એટલે ફક્ત એક જ પોલીપેપ્ટાઇડનું સંકેતન કરે છે, માટે જે એમઆરએનએ નિર્માણ થશે તેનું ભાષાંતર દ્વારા ફક્ત એક જ પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. તો સ્ટુડન્ટ્સ, આ હતું શું? પ્રત્યાંકન એકમ. હવે આપણે આગળ વધીએ. પ્રત્યાંકન એકમ અને જનીન. તો જનીન અને પ્રત્યાંકન એકમ વચ્ચે શું સંબંધ છે તેની આપણે હવે સ્પષ્ટતા કરશું. જનીન અનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. રેખાંકિત કરજો સ્ટુડન્ટ્સ, જનીન અનુવાંશિકતાનો શું છે? ક્રિયાત્મક એકમ છે, અને એમાં આપણે કોઈ શંકા પણ નથી કે જનીન ડીએનએ પર સ્થિત હોય છે. જનીનને ડીએનએના અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાત કરવું ખૂબ જ મુશ્કેલ છે. જનીનને જો આપણે ડીએનએ બેઝ અનુક્રમના આધારે જો એને તેની વ્યાખ્યા કરવા જઈએ તો તે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે કેટલાક ડીએનએ અનુક્રમ તે પોલીપેપ્ટાઇડ શૃંખલાની જગ્યાએ ટીઆરએનએ માટે સંકેતન કરી શકે અથવા આરઆરએનએના અણુનું સંકેતન કરે છે. તો ત્યારે આપણે જનીનને કઈ રીતે વ્યાખ્યા કરવી? કારણ કે આપણે જનીનને શું કહીએ છીએ? અનુવાંશિકતાનો ક્રિયાત્મક એકમ કહીએ છીએ. માટે આપણે જોઈ શકીએ કે કેટલાક જનીન છે તે ટીઆરએનએનું પણ સંકેતન કરે છે અને કેટલાક આરએનએ અણુનું પણ સંકેતન કરે છે. માટે તેમને જનીન વ્યાખ્યાયિત કરવા, કોને? ડીએનએ અનુક્રમ. જનીનને ડીએનએ અનુક્રમના સંબંધમાં વ્યાખ્યાયિત કરવું શું છે? મુશ્કેલ થઈ પડે છે. એટલે તો જનીનને કઈ રીતે વ્યાખ્યાયિત કરવી? તો સામાન્યતઃ જનીનને વ્યાખ્યાયિત કરવા માટે સિસ્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સિસ્ટ્રોન એ શું છે? તો સિસ્ટ્રોન એ પોલીપેપ્ટાઇડના સંકેતન માટે ડીએનએનો બેઝ અનુક્રમનો ખંડ હોય છે. તો સિસ્ટ્રોન એટલે શું? સિસ્ટ્રોન એ પોલીપેપ્ટાઇડ સંકેતન માટે ડીએનએ અનુક્રમ બેઝ અનુક્રમ ધરાવતો ખંડ હોય છે, અને પ્રત્યાંકન એકમમાં રહેલા બંધારણીય જનીનો મોનોસિસ્ટ્રોનિક અથવા તો પોલિસિસ્ટ્રોનિક હોઈ શકે. બરોબર? તો સિસ્ટ્રોનમાં પ્રમોટર તો હશે જ અને સમાપક પણ હશે, અને તેમની વચ્ચે બંધારણીય જનીન હશે. તો સિસ્ટ્રોનમાં રહેલ બંધારણ જનીન મોનોસિસ્ટ્રોનિક એટલે એક જ સિસ્ટ્રોન ધરાવતું હશે, અથવા પોલિસિસ્ટ્રોનિક ઘણા સિસ્ટ્રોન ધરાવતા હશે. મોનોસિસ્ટ્રોનિકની વાત કરીએ તો મોટાભાગે સુકોષ કેન્દ્રીમાં જોવા મળે છે, અને પોલિસિસ્ટ્રોનિકની વાત કરીએ તો મોટાભાગે બેક્ટેરિયા અથવા આદિ કોષ કેન્દ્રમાં જોવા મળે છે. તેનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ લેક ઓપેરોનમાં. તો લેક ઓપેરોનમાં બંધારણ જનીન ત્રણ અલગ અલગ પોલીપેપ્ટાઇડ માટેનું સંકેતન એમઆરએનએમાં હોય છે. તેના બંધારણીય જનીન ત્રણ અલગ અલગ પોલીપેપ્ટાઇડનું શૃંખલા માટેના જનીન ધરાવે છે, માટે તે પોલિસિસ્ટ્રોનિક હોય છે. હવે આગળ જો વાત કરીએ તો સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જે જોવા મળે છે તે પણ સળંગ નથી હોતા. તેમાં પણ જે ડીએનએ અનુક્રમ કે જેનું પ્રત્યાંકન થઈ અને ભાષાંતર થાય છે, તો આ ડીએનએ અનુક્રમ પણ સળંગ નથી હોતા. તે કેવા હોય છે? વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખવાનું છે, સુકોષ કેન્દ્રીમાં જે મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન હોય છે તેમાં જે ડીએનએ બેઝ અનુક્રમ હોય છે તે વિક્ષેપિત કોડિંગ શૃંખલાવાળું જોવા મળે છે. એટલે કે સુકોષ કેન્દ્રીમાં જનીન કેવા હોય છે? વિભાજિત જનીન હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્પ્લિટ જીન.
जेने आंगळे इंग्लिश में शू कही आपणे स्प्लिट जीन। तो यूकेरियोट्स में मोनोसिस्टोनिक बंधारणीय जनीनो केवा प्रकारना होय? स्प्लिट जनीन प्रकारना होय, एटले के विभक्त प्रकारना होय, विभाजित प्रकारना होय। तेमा कोडिंग अनुक्रम अथवा अभिव्यक्त अनुक्रम ने आपणे एक्सॉन कहीए छीए। एटले ज्यारे डीएनए नी टेम्पलेट श्रृंखलानुं प्रत्यांकन थईने जे आरएनए बने छे, तेमा जे कोडिंग अनुक्रमो होय छे अथवा जे अनुक्रमोनी अभिव्यक्ति थवानी होय छे तेने आपणे शुं कहीए छे? एक्सॉन्स कहीए छे। तो एक्सॉन्स ए अनुक्रम छे जे परिपक्व अथवा संसाधित आरएनए में जोवा मळे छे। परिपक्व अथवा संसाधित आरएनए एटले एम आर एन ए, बराबर? तो स्टूडेंट्स याद राखजो कि जो आपणे मोनोसिस्टोनिक बंधारणीय जनीनों जे आपने यूकेरियोट्स में जोवा मळे छे तेना जे कोडिंग अनुक्रम एटले के अभिव्यक्त अनुक्रम ने आपणे शुं कहीए छे? एक्सॉन्स। ते सड़ंग नथी होता, विभक्त होय छे, अने आज एक्सॉन्स आपणने एमआरएनए में एटले के परिपक्व संसाधित आरएनए में जोवा मळे छे। तो एक्सॉन्स कोना द्वारा विभक्त के विक्षेपित होय छे? तो एक्सॉन्स इंट्रॉन्स द्वारा विभक्त अथवा विक्षेपित होय छे। तो आनो मतलब के सुकोष केन्द्रीय में जो मोनोसिस्ट्रॉनिक बंधारणीय जनीनो छे ते एक्सॉन अने इंट्रॉन बन्ने धरावे छे। अहींया स्टूडेंट्स तमे तो स्टूडेंट्स अहींया खास आपणे ध्यान राखवानुं छे के जे सुकोष केन्द्रीय छे, सुकोष केन्द्रीय में जे जनीनो छे ते शुं धरावे छे? एक्सॉन्स अने इंट्रॉन्स आ बन्ने अनुक्रम धरावे छे। एक्सॉन्स केवा अनुक्रम छे? तो एक्सॉन्स कोडिंग अनुक्रमो छे अथवा अभिव्यक्त अनुक्रमो छे जे परिपक्व अथवा संसाधित आरएनए एटले के एमआरएनए में जोवा मळे छे। अने आ एक्सॉन्स कोना द्वारा विक्षेपित होय छे? तो इंट्रॉन्स द्वारा विक्षेपित होय छे। तो इंट्रॉन्स शुं छे? तो इंट्रॉन्स मध्यवर्ती अनुक्रमो छे जे परिपक्व आरएनए में जोवा मळता नथी, एटले के इंट्रॉन्स एमआरएनए में जोवा मळशे नहीं। तो एक्सॉन्स नी वच्चे रहेला इंट्रॉन्स केवी रीतना दूर थशे? तो एक्सॉन्स नी वच्चे रहेला इंट्रॉन्स स्प्लाइसिंग प्रक्रिया द्वारा दूर थशे। कई प्रक्रिया द्वारा दूर थशे? स्प्लाइसिंग प्रक्रिया द्वारा दूर थशे, जे आपणे आगळ अभ्यास करशुं। तो स्टूडेंट्स अहीं खास याद राखवानुं छे के सुकोष केन्द्रीयना जे मोनोसिस्टोनिक बंधारणीय जनीनो छे ते बे अनुक्रमो धरावे, एक्सॉन अने इंट्रॉन। एटले ज्यारे एक्सॉन्स एटले शुं? जे अभिव्यक्त अनुक्रमो अथवा कोडिंग अनुक्रमो तेनी वच्चे शू आवेला होय? इंट्रॉन्स, जे कोईपण संकेतन करता नथी अने परिपक्व एमआरएनए में जोवा मळता नथी। माटे ज्यारे आरएनए नुं निर्माण थाय छे तो सौ प्रथम एचएनआरएनए नुं निर्माण थशे जे अपरिपक्व होय छे अने ते परिपक्वतानी प्रक्रियामांथी पसार थाय छे, एटले के स्प्लाइसिंगनी प्रक्रियामांथी पसार थाय छे। अने स्प्लाइसिंग दरमियान एक्सॉन्सनी वच्चे रहेला जे इंट्रॉन्स छे के जे मध्यवर्ती अनुक्रमो छे के जे कोडिंग संकेतन में भाग लेता नथी तेने दूर करी नाखवामां आवे छे अने एक्सॉन्स ने जोड़ी देवामां आवे छे, जे प्रक्रिया ने आपणे स्प्लाइसिंग कहीए छे। तो डीएनए ना खंडना अर्थ में विभाजित जनीन व्यवस्था जनीन ने व्याख्या ने जटिल बनाई दे छे। माटे आपणे जनीन ने व्याख्यायित नथी करी शकता, एनु कारण शुं छे के सुकोष केन्द्रीय में स्प्लिट जीन अटले के विभक्त जनीन व्यवस्था जे छे ते जनीननी व्याख्या ने शू करी दे छे? जटिल बनावी दे छे। हवे लक्षणोनी अनुवांशिकता में बंधारणीय जनीन प्रमोटर अने नियामक त्रणे द्वारा असर थाय छे। आ स्टूडेंट्स खास याद राखवानुं छे, बंधार जे लक्षणोनी जे अनुवांशिकता कहीए छे तेना उपर बंधारणीय जनीन प्रमोटर अने नियामक अनुक्रमो द्वारा असर थाय छे। माटे ज क्यारेक नियामक अनुक्रम ने आपणे नियामक जनीन पण कही छे अथवा तेवी रीते आपणे तेने ओळखीए छे। तेम छतां आ अनुक्रमो कोईपण आरएनए अथवा प्रोटीननुं संकेतन करता नथी, एटले नियामक जो जनीननी वात करीए ते कोईपण आरएनए अथवा प्रोटीननुं संकेतन करता नथी,
छता अने आपणे हळवी शैलीमां एने शुं कहीए छे नियामक जनीन कहीए छे। माटे आपणे चोक्कस कहीए छे के स्प्लिट जीन अथवा विभक्त जनीन अने नियामक अनुक्रम, तो आ बधाना कारणे जनीननी व्याख्या करवी शुं थई जाय खूब ज मुश्किल थई पड़े छे। तो हवे स्टूडेंट्स आपणे जोईए आगळ आरएनएना प्रकारो अने प्रत्यांकननी प्रक्रिया। आरएनएना केटला प्रकार छे अने प्रत्यांकननी प्रक्रिया शुं छे? तो बेक्टेरियामां मुख्य त्रण प्रकारना आरएनए होय छे। बेक्टेरियामां मुख्य केटला प्रकारना आरएनए होय छे? तो त्रण प्रकारना आरएनए होय छे। एमआरएनए जेने आपणे परिपक्व अथवा संसाधित आरएनए कहीए छे, पछी बीजू टीआरएनए जेने आपणे सोल्युबल आरएनए पण कहीए, अने आरआरएनए जेने आपणे रिबोसोमल आरएनए कहीए छे। आ त्रणेय आरएनए कोषमां प्रोटीन संश्लेषण माटे आवश्यक होय छे। तो स्टूडेंट्स प्रोटीननुं संश्लेषण एटले के भाषांतर माटे आ त्रणेय आरएनए नी आवश्यकता होय छे, एमआरएनए टीआरएनए अने आरआरएनए। एमआरएनएनું कार्य શું હોય છે? તો એમઆરએનએ ભાષાંતરની પ્રક્રિયા માટે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે અને પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા તેનું નિર્માણ થાય છે। સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે કે ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન થાય છે અને પ્રત્યાંકનથી એમઆરએનએનું નિર્માણ થાય છે, ત્યારબાદ એમઆરએનએ ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે અને ભાષાંતર પ્રક્રિયા દ્વારા તેનાથી પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીનનું નિર્માણ થાય છે। टीआरएनए एमिनो एसिड्स लावानू तथा अनुवांशिक संकेत वाँचवानू काम करे छे। टीआरएनए ना बे काम होय छे, पहलू काम तो ते कोषरसमांथी संकेतना आधारे एमिनो एसिड लावशे, अटले एमआरएनए पर रहेला अनुवांशिक संकेत जे त्रण बेज अनुक्रमना आधारे निर्मित होय जनीन संकेत, तेना प्रति संकेत सेना उपर हशे? टीआरएनए। અને તે પ્રતિસંક એમઆરએનએ ઉપર રહેલા સંકેતની સાથે પૂરકતાના આધારે પ્રતિસંકેત જોડાશે અને તે સંકેતના આધારે તે પ્રમાણેનો એમિનો એસિડ લાવવાનું કાર્ય કોણ કરશે? ટીઆરએનએ। અને એમઆરએનએ પર રહેલા આનુવાંશિક સંકેત વાંચવાનું પણ કાર્ય તે કરે છે। જો આરએનએની વાત કરીએ તો આરઆરએનએ ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરકની ભૂમિકા ભજવે છે। આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, તેનું કાર્ય શું છે? તો ભાષાંતર દરમિયાન બંધારણીય એટલે કે એમઆરએનએ સાથે જોડાઈને આખું ભાષાંતર એકમ નિર્માણ કરે છે અને તેના ઉપર રહેલો જે નાનો એકમનો પેટા ભાગ તે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે। હવે બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એક જ હોય છે જે બધા જ પ્રકારના આરએનએના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે। જો આપણે સુકોષ કેન્દ્રની વાત કરીએ, જે આપણે આદિકોષ કેન્દ્રની વાત કરીએ એટલે કે બેક્ટેરિયાની વાત કરીએ, તો તેના ઉપર ડીએનએ આધારિત જે આરએનએ પોલિમરેઝ છે તે બધા જ પ્રકારના આરએનએનું પ્રત્યાંકન કરી શકે છે। સુકોષ કેન્દ્રમાં આમાં શ્રમ વિભાજન જોવા મળે છે અને અલગ અલગ પ્રકારના આરએનએ પણ હોય છે, આરએનએ પોલિમરેઝ હોય છે। તો હવે સ્ટુડન્ટ્સ અહીંયા આપણે જોઈએ કે પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી રીતના થાય છે, તેની ક્રિયાવિધિ શું છે? તો પ્રત્યાંકનની પ્રક્રિયા ત્રણ ચરણોમાં પૂરી થાય છે। પહેલું ચરણ હોય છે પ્રારંભ, બીજું ચરણ હોય છે પ્રલંબન અને ત્રીજું ચરણ હોય છે સમાપ્તિ। પહેલું ચરણ શું હોય છે? પ્રારંભ, બીજું ચરણ હોય છે પ્રલંબન અને ત્રીજું ચરણ હોય છે સમાપ્તિ। તો હવે આપણે જાણીએ છીએ કે પ્રત્યાંકન વખતે શું થાય, તો પ્રત્યાંકનમાં ટેમ્પલેટ શૃંખલા જેની ધ્રુવતા 3-5 હોય તેના ઉપર કયા સ્થાને? પ્રમોટર સ્થાને આરએનએ પોલિમરેઝ જોડાશે અને ત્યારબાદ પ્રત્યાંકનની શરૂઆત કરશે। તો આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત એટલે કે પ્રારંભ કરે છે અને તે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટને પ્રક્રિયકના સ્વરૂપમાં ઉપયોગ કરી પૂરકતાના નિયમનું પાલન કરીને ટેમ્પલેટ અનુક્રમ અનુસાર પોલિમરાઇઝ કરે છે। એટલે સ્ટુડન્ટ્સ અહીં તમે જોઈ શકો છો કે આરએનએ પોલિમરેઝ કયા સ્થાન સાથે જોડાશે, તો પ્રમોટર સ્થાન સાથે જોડાય છે। કયા સ્થાને જોડાય છે? પ્રમોટર સ્થાન સાથે જોડાય છે જે બંધારણીય જનીનના 5- છેડા ઉપર આવેલો હોય છે કોડિંગ શૃંખલાના આધારે, અને તેની સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત એટલે કે પ્રારંભની પ્રક્રિયા કરશે
અને કોનો ઉપયોગ કરે છે તો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ એટલે કે એટીપી જીટીપી યુટીપી અને સીટીપી આ કેવા છે ટ્રાયફોસ્ફેટ છે એટલે કે ઉચ્ચ ઊર્જા ધરાવતા ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ છે આના જે છેલ્લા બે ફોસ્ફેટ બંધ છે તે છેલ્લા બે ફોસ્ફેટ વિઘટન પામશે અને ત્યારે જે ઊર્જા મુક્ત થશે તે પ્રત્યાંકન માટેની પ્રક્રિયા માટે કાર્યમાં આવશે અને બીજું કાર્ય ઊર્જા મુક્ત થયા પછી જ્યારે આ એએમપી બનશે એટલે કે ન્યુક્લિયોટાઇડ બનશે તો તે પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવામાં આવશે અને તે એમઆરએનએમાં પૂરકતાના સિદ્ધાંતના આધારે બેઝ ક્રમ અનુસાર જોડાઈ જશે એટલે આ રીતે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટનું બેવડું કાર્ય હોય છે એક તો તેના પાછલા બે ફોસ્ફેટ બંધના વિઘટનથી ઊર્જા મુક્ત થાય છે એટલે પ્રત્યાંકન માટેની ઊર્જા પ્રાપ્ત થશે અને જ્યારે તેઓ ફોસ્ફેટ ગુમાવીને એએમપી બની જશે એટલે કે ન્યુક્લિયોટાઇડ બની જશે તો આરએનએ પોલિમરેઝ પૂરકતાના આધારે તેમને પ્રક્રિયક તરીકે જોડીને ફોસ્ફોડાઇસ્ટર બંધ દ્વારા જોડશે અને તેમને જે એમઆરએનએ છે તે એમઆરએનએ શૃંખલાના બેઝ ક્રમ તરીકે સ્થાપિત થઈ જશે એટલે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ પ્રક્રિયકના સ્વરૂપે ઉપયોગ કરી પૂરકતાના સિદ્ધાંતના આધારે ટેમ્પલેટના અનુક્રમ અનુસાર પોલિમરાઇઝ થઈ જશે હવે સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આરએનએ પોલિમરેઝ પોતે ફક્ત પ્રલંબન જ કરી શકે છે પ્રારંભ માટે તેને કેટલાક કારકોની આવશ્યકતા હોય છે જેમ કે સિગ્મા કારક અહીંયા આરએનએ પોલિમરેઝ સાથે ક્ષણિક સમય માટે જોડાઈને પ્રારંભની પ્રક્રિયા કરાવશે અહીં સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે આરએનએ પોલિમરેઝ પોતે પ્રારંભ કરી શકતો નથી તે ફક્ત પ્રલંબન જ કરી શકે છે પ્રારંભ માટે તેને પ્રારંભ કારક એટલે કે સિગ્મા કારકની હાજરી અનિવાર્ય છે અને આ સિગ્મા કારક આરએનએ પોલિમરેઝ માટે પોલિમરેઝ સાથે ક્ષણિક સમય માટે જોડાશે અને પ્રારંભ કરાવશે હવે આગળ વાત કરીએ તો કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે આરએનએ પોલિમરેઝ દ્વારા જ્યારે સિગ્મા કારક જોડાશે તો કુંતલનો યાદ રાખો ડીએનએના આખો કુંતલનો ભાગ એકસાથે નહીં ખુલે ફક્ત થોડોક જ ભાગ ખુલશે થોડોક ભાગ ખુલશે એનો મતલબ તે ભાગમાં રહેલા જે બંને ડીએનએ કુંતલ છે બંને શૃંખલા વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટશે અને ફક્ત ટેમ્પલેટ શૃંખલા કઈ શૃંખલા ટેમ્પલેટ જે ફક્ત ટેમ્પલેટ શૃંખલા છે તો ટેમ્પલેટ શૃંખલાના ઉપર પૂરકતાના આધારે શું કોનું નિર્માણ થશે આરએનએનું નિર્માણ થશે એટલે આરએનએ પોલિમરેઝ કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે અને આમાં તેમને સિગ્મા કારક પણ સહાય કરે છે ફક્ત આરએનએનો થોડોક જ ખેંચાયેલો ભાગ જે ઉત્સેચક સાથે જોડાય છે અહીંયા તમે આકૃતિમાં જોડશો થોડોક જ ખેંચાયેલો ભાગ કોની સાથે જોડાશે આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે અને જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ બંને છૂટા પડે છે તો સ્ટુડન્ટ્સ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે ડીએનએનો થોડોક જ ભાગ તે આરએનએ પોલિમરેઝના સંપર્કમાં હોય છે અને જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપક સ્થાન ઉપર પહોંચી જાય છે તો સમાપક સ્થાન ઉપર ફરીથી એક બીજો પ્રોટીન કારક હોય છે જેને આપણે રો કારક કહીએ છીએ અથવા સમાપ્તિ કારક કહીએ છીએ તે આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે અને તે પણ ક્ષણિક સમય માટે જોડાશે અને તેના જોડાવાના કારણે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ બંને શું થઈ જાય છે છૂટા પડી જાય છે અને તેના ફળસ્વરૂપ પ્રત્યાંકનની પ્રક્રિયાનું શું થઈ જશે સમાપન થઈ જશે બરોબર તો સ્ટુડન્ટ્સ આ હતું આખું પ્રત્યાંકનની ક્રિયાવિધિ પ્રત્યાંકનની ક્રિયાવિધિના કેટલા ચરણ છે પ્રારંભ પ્રલંબન અને સમાપ્તિ હવે સ્ટુડન્ટ્સ અહીં છે યાદ જે રાખવાનું છે કે આરએનએ પોલિમરેઝ આ ત્રણેય તબક્કાઓનું નિયંત્રણ અથવા સંચાલન કરતું નથી આરએનએ પોલિમરેઝ માત્ર પ્રક્રિયાને પ્રલંબ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે એટલે માત્ર તે શું કરી શકે છે પ્રલંબન કરી શકે છે પ્રારંભ અને સમાપન કરી શકતું નથી પ્રારંભ અને સમાપન માટે વિશિષ્ટ કારક હોય છે જે ક્ષણિક સમય માટે આરએનએ પોલિમરેઝ સાથે જોડાય છે
तो जो प्रारंभ माटे प्रारंभिक कारक होय जेने इनिशिएशन फेक्टर कही है अथवा सीग्मा कारक कही है तेने शू कही है इनिशिएशन फेक्टर अथवा सीग्मा कारक कही है। ज्यारे समाप्ति माटे पण विशिष्ट कारक होय छे जेने आपणे रो कारक कही है एटले के समाप्ति कारक टर्मिनेशन फेक्टर कही है। तो ज्यारे आ कारकों जोड़ाय जो सीग्मा कारक जोड़ाय तो आरएनए पॉलिमरेज प्रारंभ करे छे, जो रो कारक जोड़ाय तो आरएनए पॉलिमरेज समाप्त थई जाय छे एटले के प्रत्यांकननी समाप्ति थई जाय छे। तो आ कारकों साथे जोड़ाईने प्रत्यांकन अनुक्रम ने प्रारंभ अने समापन करे छे। एटले प्रारंभिक कारक सीग्मा कारक जोड़ाशे तो प्रत्यांकननी प्रक्रियानो प्रारंभ थशे, रो कारक ज्यारे जोड़ाशे त्यारे प्रत्यांकन प्रक्रियानो शुं थशे समापन थशे। आ कारकों आरएनए पॉलिमरेज साथे जोड़ावाथी तेनी निश्चिततामां परिवर्तन लावे छे जेनाथी प्रारंभ अथवा समाप्ति थाय छे। एटले आ कारक अहींया स्टूडेंट्स खास याद राखवानुं छे कि आरएनए पॉलिमरेज ते पोते कोर एंजाइम छे, कोर उत्सेचक छे अने कोर उत्सेचक ने पोतानुं कार्य संपूर्ण करवा माटे अहीं कारकोनी जरूरत होय छे। अने ज्यारे आ कारको आरएनए पॉलिमरेज साथे जोड़ाय छे तो आरएनए पॉलिमरेजना क्रियाशील स्थानमां निश्चित फेरफारो जोवा मळे छे। क्रियाशील स्थानमां शुं थाय छे? निश्चित फेरफारो जोवा मळे छे अने ते फेरफारोना आधारे तेनी आगळनी प्रक्रिया नक्की थाय छे। ज्यारे सिग्मा कारक जोड़ाय छे तो ते फेरफारो प्रारंभ करावे छे अने आरएनए पॉलिमरेज प्रत्यांकननी शुरुआत करे छे। ज्यारे रो कारक जोड़ाय छे तो ते प्रमाणेनी क्रियाशील स्थानमां फेरफार थाय छे अने आरएनए पॉलिमरेजनुं कार्य त्यां पूर्ण थई जाय छे एटले प्रत्यांकननी समाप्ति थई जाय छे। हवे बेक्टेरियामां एमआरएनए निर्माण माटे कोई पण प्रक्रिया आवश्यक होती नथी। आपणे जोईए छे कि बेक्टेरियामां खास याद राखजो स्टूडेंट्स, बेक्टेरियामां एटले के आदिकोष केन्द्रना जे बंधारणीय जनीन होय छे ते पॉलिसिस्टोनिक होय छे, परंतु तेमां फक्त ने फक्त एक्सॉन्स ज होय छे, इंट्रॉन्स होता नथी। स्टूडेंट्स आ खास याद राखवानुं छे के बेक्टेरिया अथवा आदिकोष केन्द्रना जे बंधारणीय जनीनो छे ते भले पॉलिसिस्ट्रॉनिक होय छे परंतु तेमां फक्त ने फक्त शुं होय छे? एक्सॉन्स होय छे, एटले के संकेतन अनुक्रम ज होय छे, तेमां इंट्रॉन्स मध्यवर्ती अनुक्रमो होता नथी। माटे त्यारे एमआरएनए ऊपर कोई विशिष्ट प्रक्रियानी आवश्यकता होती नथी। आ स्टूडेंट्स खास याद राखू के बेक्टेरियाना जे बंधारणीय जनीनो भले पॉलिसिस्ट्रॉनिक होय पण तेमां फक्त फक्त शुं होय? एक्सॉन्स ज होय छे, जे एमआरएनए मां जोवा मळे छे, इंट्रॉन्स तो होता ज नथी, माटे तेना ऊपर कोई विशिष्ट प्रक्रियानी आवश्यकता होती नथी। पछी प्रत्यांकन अने भाषांतर पण एक ज खंडमां थाय छे, एटले आपणे जाणीए छीए स्टूडेंट्स के आदिकोष केन्द्र बेक्टेरियामां कोष केन्द्र पटल होतु नथी। जे आदिकोष केन्द्र अथवा बेक्टेरियानो जे डीएनए होय छे, जे जनीन द्रव्य होय छे, जेने आपणे जीनोफोर अथवा न्यूक्लियोइड कहे छे, ते सीधो सीधो कोष रसना संपर्कमां होय छे, माटे तेमां प्रत्यांकन अने भाषांतर एक ज खंडमां थाय छे। कारण के बेक्टेरियामां कोष रस अने कोष केन्द्र अलग अलग नथी होता, ते संपर्कमां होय छे। एटले घणीवार शुं थाय કે એમઆરએનએ નું પૂર્ણ રીતે પ્રત્યાંકન થતા પહેલા જ તેનું ભાષાંતર શરૂ થઈ જાય છે। એટલે એક બાજુ એમઆરએનએ હજી પૂર્ણ રીતે બન્યો પણ ન હોય ત્યારે જ એનું ભાષાંતર પણ બીજી બાજુથી શરૂ થઈ જાય છે। એટલે આપણે કહી શકીએ કે આદિકોષ કેન્દ્ર બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતર સાથે સાથે પૂર્ણ થઈ શકે છે અને એક જ ખંડમાં થઈ શકે છે, જેવું સુકોષ કેન્દ્રીયોમાં સંભવ નથી। કારણ કે સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ હોય છે, માટે પહેલાં તેમાં કોષ કેન્દ્રની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે, પછી કોષ કેન્દ્ર પટલમાં રહેલો છિદ્ર દ્વારા તે એમઆરએનએ પરિપક્વ એમઆરએનએ બહાર આવશે અને ત્યારબાદ કોષરસમાં તે એમઆરએનએનું ભાષાંતર પૂરું થશે। એટલે આદિકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં થઈ શકે અને સાથે સાથે પૂર્ણ થઈ શકે, જ્યારે સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન હંમેશા કોષ કેન્દ્રમાં થશે, ત્યારબાદ એમઆરએનએ કોષ કેન્દ્ર પટલ છિદ્રો દ્વારા કોષરસમાં દાખલ થશે અને કોષરસમાં એમઆરએનએનું ભાષાંતર થશે। હવે આગળ વધીએ સ્ટુડન્ટ્સ, તો સુકોષ કેન્દ્રમાં જે વધારાની જટિલતા છે તે સ્ટુડન્ટ્સ તેના વિશે પણ આપણે ચર્ચા કરશું।
सुकोष केन्द्र में कई वधारा नी जे जटिलता है जेना कारणे आदिकोष केन्द्र नु प्रत्यांकन अलग पड़े अने सुकोष केन्द्र नु प्रत्यांकन अलग पड़े। तो स्टूडेंट्स अहीं जो ये कि सुकोष केन्द्र में कई बे वधारा नी जटिलता जोवा मळे छे। तो सुकोष केन्द्र में अहीं स्टूडेंट्स तमारे खास याद रखवानुं छे कि सुकोष केन्द्र में जे प्रत्यांकन नी जे प्रक्रिया छे ते आदिकोष केन्द्र में रहेला प्रत्यांकन नी प्रक्रिया ना जे मूलभूत चरणों छे एटले के प्रारंभ प्रलंबन अने समापन ते तो समान ज होय छे, परंतु सुकोष केन्द्र में थोड़ीक वधारानी जटिलता होय छे अने तेमां बे वधारानी मुख्य जटिलता जोवा मळे छे। पहली के कोष केन्द्र में ओछा में ओछा त्रण प्रकारना आरएनए पॉलिमरेज जोवा मळे छे। स्टूडेंट्स तमने याद होय तो हमणां ज आपणे जोयुं के बेक्टेरिया अथवा आदिकोष केन्द्र में एक ज आरएनए पॉलिमरेज होय छे जे बधा ज कार्यो करे छे, परंतु सुकोष केन्द्र में त्रण प्रकारना आरएनए पॉलिमरेज जोवा मळे छे। बराबर, अने सुकोष केन्द्र में कारण के त्रण प्रकारना आरएनए पॉलिमरेज हशे अने ते सिवाय पण कोषीय अंगिकाओं में पण आरएनए पॉलिमरेज जोवा मळे छे, एटले आपणे कही शकीए सुकोष केन्द्र में अलग अलग प्रकारना आरएनए पॉलिमरेज जोवा मळे छे। एटले सुकोष केन्द्र में श्रम विभाजन जोवा मळे छे, विशिष्ट प्रकारना आरएनए पॉलिमरेज तेमनुं जे आपेलुं कार्य छे तेज करशे, बधा कार्यो करशे नहीं। तो आपणे जोईए कया आरएनए पॉलिमरेज क्यूँ कार्य करे छे। आरएनए पॉलिमरेज एक ते आर आरएनए, क्या आर आरएनए 28S 18S अने 5.S आर आरएनए नु प्रत्यांकन करशे। तो स्टूडेंट्स खास याद राखवानु छे, नीट मा पण पूछायेलो प्रश्न छे, आरएनए पॉलिमरेज एक जे सुकोष केन्द्रीय मा जोवा मळे छे ते कोनु प्रत्यांकन करे छे, तो ते आर आरएनए नु प्रत्यांकन करे छे। क्या प्रकारना, तो 28S प्रकारना, 18S प्रकारना अने 5.S प्रकारना आरएनए नु प्रत्यांकन करे छे। जो आपणे आरएनए पॉलिमरेज 3 नी वात करिए तो आरएनए पॉलिमरेज 3 टीआरएनए 5SR आरएनए अने SN आरएनए नु प्रत्यांकन करे छे। आ पण याद राखवानुं छे कि सुकोष केन्द्रीय में आरएनए पॉलिमरेज 3 जे छे ते टीआरएनए 5SR आरएनए અને SNRNA, SNRNA એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરએનએ। આ સ્મોલ ન્યુક્લિયર આરએનએ શેમાં કાર્ય કરશે, તો સ્પ્લાઇસિંગની ક્રિયામાં કાર્ય કરે છે। તો આરએનએ પોલિમરેઝ 3 ટીઆરએનએ 5SRRNA અને SNRNA નું પ્રત્યાંકન કરે છે। અને જો આરએનએ પોલિમરેઝ 2 ની વાત કરીએ તો આરએનએ પોલિમરેઝ 2 એમઆરએનએ ના પૂર્વ સ્વરૂપ એટલે કે હેટરોજીનસ ન્યુક્લિયર આરએનએ HNRNA નું પ્રત્યાંકન કરે છે। એટલે આપણે એક રીતે કહી શકીએ કે જે મૂળભૂત પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે કયા આરએનએ પોલિમરેઝ દ્વારા થાય છે, તો તે આરએનએ પોલિમરેઝ 2 દ્વારા થાય છે। એટલે સુકોષ કેન્દ્રમાં આરએનએ પોલિમરેઝ 2 એમઆરએનએ નું જે પૂર્વ સ્વરૂપ છે એટલે કે હેટરોજીનસ ન્યુક્લિયર આરએનએ તેનું પ્રત્યાંકન કરે છે। બરોબર, આ પહેલી જટિલતા શેમાં જોવા મળે છે, સુકોષ કેન્દ્રમાં જોવા મળે છે। હવે આપણે બીજી જટિલતા જોઈએ, તો બીજી જટિલતાની વાત કરીએ તો બીજી જટિલતા એ છે કે જે પ્રાથમિક પ્રત્યાંકનમાં, પ્રાથમિક પ્રત્યાંકન એટલે શું, પ્રાથમિક પ્રત્યાંકન એટલે કે હેટરોજીનસ ન્યુક્લિયર આરએનએ, પ્રાથમિક પ્રત્યાંકન એટલે શું, એચ એન આર એન એ જે પરિપક્વ હોતો નથી, તો આ પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન એટલે જે કોડિંગ અનુક્રમો છે તે અને ઇન્ટ્રોન્સ એટલે કે જે એક્ઝોનને વિક્ષેપિત કરે છે જે મધ્યવર્તી અનુક્રમો છે તે, આ બંને HNRNA ધરાવે, HNRNAમાં હોય છે। એટલે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે કે સુકોષ કેન્દ્રમાં જ્યારે ડીએનએની ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન થાય છે અને જે પ્રાથમિક પ્રત્યાંકન બને છે, પ્રાથમિક પ્રત્યાંકન એટલે શું, તો HNRNA, તો પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન એટલે કે કોડિંગ અનુક્રમો પણ હોય છે અને ઇન્ટ્રોન્સ એટલે કે મધ્યવર્તી અનુક્રમો હોય છે જે એક્ઝોનને વિભક્ત કરે છે, આ બંને તેમાં હાજર હોય છે। હવે આની માટે શું કરવું પડે છે કે આ જે બિનકાર્યકારી ઇન્ટ્રોન્સ હોય છે તેને આપણે HNRNAમાંથી છૂટા પાડવા પડે છે। માટે જ સુકોષ કેન્દ્રમાં આ બીજી જટિલતા છે
के जे प्राथमिक प्रत्यांकन छे तेना उपर विशिष्ट क्रियाविधि करवी पड़े छे अने त्यार बाद ते परिपक्व एमआरएनए मां रूपांतरित थई शके छे। तो आपणे जोईए छे कि आ कई विशिष्ट प्रक्रियाओ होय छे। तो आथी एचएनआरएनए आ विशिष्ट प्रक्रियाओमांथी पसार थाय छे जेने आपणे स्प्लाइसिंग कहीए छे, साथे साथे कैपिंग अने टेलिंग प्रक्रियाओ पण थाय छे। अहीं स्टूडेंट्स याद राखजो, ज्यारे एचएनआरएनए जे अपरिपक्व होय छे अथवा प्राथमिक प्रत्यांकन होय छे तेमाथी ज्यारे परिपक्व एमआरएनए बने छे त्यारे सौ प्रथम तेनी कई प्रक्रिया थशे? तो सौ प्रथम हमेशा कैपिंग प्रक्रिया थाय छे। याद राखजो, जेवू प्रत्यांकन द्वारा एचएनआरएनए एटले के प्राथमिक प्रत्यांकननुं निर्माण थतुं जाय छे તેમાં સૌ પ્રથમ કઈ પ્રક્રિયા થશે? તો સૌ પ્રથમ હંમેશા કેપિંગ પ્રક્રિયા થશે। તો આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ, આ કેપિંગ પ્રક્રિયા શું છે? તો કેપિંગ પ્રક્રિયા એક વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ MGTP મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ MGTP જે પણ કહી શકીએ છીએ તે એચએનઆરએનએ ના 5' છેડા ઉપર જોડાય છે। તો હવે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ છે કે શા માટે આ વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ MGTP તે એચએનઆરએનએ જે નવનિર્મિત એચએનઆરએનએ છે તેના 5' છેડા ઉપર જોડાય છે? તો એનું કારણ છે કે સુકોષ કેન્દ્રના કોષ કેન્દ્રમાં ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચક હોય છે। આપણે જોઈએ છે ન્યુક્લિયસ કેવા હોય છે, એક્ઝો ન્યુક્લિયસ અને એન્ડો ન્યુક્લિયસ। તેમાં પણ ખાસ કરીને આપણે અત્યારે અહીંયા કોની વાત કરી રહ્યા છે, એક્ઝો ન્યુક્લિયસ। તો આ એક્ઝો ન્યુક્લિયસ છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરી શકે તો એચએનઆરએનએ શું થઈ જાય છે, ક્ષતિગ્રસ્ત થઈ શકે અને તેમાંથી એમઆરએનએ જે નિર્માણ થાય તે પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય। તો આ એચએનઆરએનએ જે નવનિર્માણ પામ્યો છે તે ક્ષતિગ્રસ્ત ના થાય અને તેના છેડા ઉપરથી ન્યુક્લિયોટાઇડ્સ એકમો દૂર ના થાય અને તેને ન્યુક્લિયસ ઉત્સેચક, ખાસ કરીને એક્ઝો ન્યુક્લિયસ ઉત્સેચકથી બચાવવા માટે એચએનઆરએનએના 5' છેડા ઉપર મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટનું શું થાય, કેપિંગ પ્રક્રિયા થાય છે। તો યાદ રાખો, એચએનઆરએનએમાં ઉપર સૌથી પહેલી કઈ પ્રક્રિયા થશે, કેપિંગ પ્રક્રિયા થશે કે જેમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ MGTTP એટલે કે મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ એચએનઆરએનએના 5' છેડા ઉપર જોડાશે, બરોબર। હવે આ કેપિંગ પ્રક્રિયા પછી શું થાય છે? તો કેપિંગ પ્રક્રિયા પછી ટેલિંગ અને સ્પ્લાઇસિંગ બંને પ્રક્રિયા શરૂ થઈ જશે, પણ ટેલિંગ પ્રક્રિયા પહેલાં પૂર્ણ થશે। ટેલિંગ પ્રક્રિયાને આપણે પોલી એડિનિલેશન પણ કહીએ છીએ। સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે, પોલી એડિનિલેશન અહીંયા સ્ટુડન્ટ્સ તેની આકૃતિ અત્યારે આપણી પાસે PPTમાં ઉપલબ્ધ નથી, તે આપણે હું તમને ફરીથી સમજાવી દઈશ। પણ ખાસ યાદ રાખજો કે એચએનઆરએનએ ઉપર જ્યારે કેપિંગ પ્રક્રિયા જે પ્રથમ થશે ત્યારબાદ સ્પ્લાઇસિંગ અને ટેલિંગ બંનેની શરૂઆત થશે, પણ ટેલિંગ પ્રક્રિયા પહેલાં પૂર્ણ થશે। ટેલિંગ એટલે શું? પોલી એડિનિલેશન। ટેલિંગ પ્રક્રિયામાં શું થાય છે? તો ટેલિંગ પ્રક્રિયામાં એડિનાઇલેટેડ સમૂહ એટલે કે એડિનોસિન ન્યુક્લિયોટાઇડ સમૂહ જે કેટલા હોઈ શકે, 200-300 હોઈ શકે, અને તે સ્વતંત્ર રીતે એચએનઆરએનએના 3' છેડા ઉપર ઉમેરાય છે ત્યારે કોઈ પણ પૂરકતાનો સિદ્ધાંત દ્વારા નિયંત્રિત હોતું નથી। તો ટેલિંગ પ્રક્રિયા શું કરવા મહત્વપૂર્ણ છે અને તેમાં શું થાય છે? તો ટેલિંગ પ્રક્રિયામાં, ટેલિંગ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, પોલી એડિનિલેશન એટલે કે પોલી એ ટેલ પણ કહીએ છીએ। શું કહીએ? પોલી એ ટેલ, બરોબર। ટેલ એટલે પૂંછડી અને એ એટલે એડિનોસિન। તો તેમાં એડિનિલેટેડ સમૂહ કેટલા, 200-300 જેટલા સમૂહ તે પૂરકતાના સિદ્ધાંતને અવગણીને સ્વતંત્ર રીતે એચએનઆરએનએ ટેમ્પલેટના 3' છેડા ઉપર જોડાય છે। તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખવાનું છે, કેપિંગ એચએનઆરએનએના 5' છેડા ઉપર થશે અને તેમાં મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફોસ્ફેટ જે વિશિષ્ટ ન્યુક્લિયોટાઇડ છે તે જોડવામાં આવશે, જેનાથી એચએનઆરએનએને તે ન્યુક્લિયસ ઉત્સેચકોથી બચાવશે। અને ટેલિંગમાં, જેને આપણે પોલી એડિનિલેશન અથવા પોલી એ ટેલ કહીએ છીએ, તેમાં એડિનિલેટેડ સમૂહ એટલે એડિનોસિનના 200-300 જે વ્યુત્પનો છે તે સ્વતંત્ર રીતે
पूरकता सिद्धांत ने अवगणी एच एन आर एन एना थ्री डेश छेड़ा पर जोड़े। तो आ बधाने आपणे यूटीआर पण कहीए, अनट्रांसलेटेड रीजन्स पण कहीए छे, जे एमआरएनएना स्थिरता माटे बहु ज आवश्यक होय छे। अने आ पण तेने न्यूक्लियस उत्सेचको द्वारा क्षतिग्रस्त थता बचावे छे। हवे रही बात स्प्लाइसिंग नी, तो स्प्लाइसिंग कई प्रक्रिया छे? तो स्प्लाइसिंग एवी विशिष्ट प्रक्रिया छे जेमा मध्यवर्ती अनुक्रमो इंट्रोन्स जे कोडिंग करता नथी, संकेतन करता नथी, ते दूर करवामा आवे छे अने एक्जोन ने एक निश्चित क्रम में एक बीजा साथे जोड़ाईने एच एन आर एन ए सेमा परिवर्तित थई जशे, एम आर एन ए में परिपक्व थई जशे। तो स्टूडेंट्स याद रखो, स्प्लाइसिंग प्रक्रिया द्वारा शू थशे? तो स्प्लाइसिंग प्रक्रिया द्वारा इंट्रोन्स दूर करवामा आवशे एच एन आर एन ए माथी अने एक्जोन ने एक निश्चित क्रम में एक बीजा साथे जोड़ी देवामा आवशे। अहीं ख्यास याद रखो स्टूडेंट्स, स्प्लाइसिंग प्रक्रिया माटे कौन आवश्यक छे? तो स्मॉल न्यूक्लियर आरएनए आवश्यक छे अने स्मॉल न्यूक्लियर आरएनए साथे प्रोटीन्स, केटलाक विशिष्ट प्रकारना प्रोटीन्स नी पण आवश्यकता होय छे। अने आ बन्ने थईने शुं बनावे छे? राइबो न्यूक्लियो प्रोटीन बनावे छे, जेने आपणे स्प्लाइसियोजोम कहीए छे। शुं कहीए छे? स्प्लाइसियोजोम अथवा स्नप्स पण कहीए छे, एस एन यू आर पी एस स्नप्स पण कहेवाय छे। आ स्प्लाइसियोजोम अथवा स्नप्स शू छे? तो राइबो न्यूक्लियो प्रोटीन्स छे जे स्प्लाइसिंग नी प्रक्रियानो शू करे छे? उत्प्रेरण करे छे अथवा तेनुं नियंत्रण करे छे। तो आ स्प्लाइसियोजोम्स द्वारा इंट्रोन्स दूर थशे अने एक्जोन एक निश्चित क्रम में एकबीजा साथे जोड़ाशे, एटले एच एन आर आर एन ए उपर आ जे विशिष्ट प्रक्रिया में पहला कैपिंग थशे, टेलिंग थशे अने स्प्लाइसिंग, ज्यारे त्रणे प्रक्रिया पूर्ण थशे तो जे संसाधित आर एच एन आर एन ए छे एटले के प्राथमिक प्रत्यांकन छे ते हवे परिपक्व एम आर एन ए में रूपांतरित थई जशे अने त्यारबाद एने आपणे परिपक्व एम आर एन ए कहीए अने ते भाषांतरण माटे कोष केन्द्रमांथी कोष केन्द्र पटल में रहेला छिद्रो द्वारा स्थानांतर थशे अने कोषरस में दाखल थई जशे। तो आ जे जटिलता छे ते जटिलता समझवी खूब ज महत्व छे, कारण के आपणे जोयुं के सुकोष केन्द्र में विभक्त जनीन व्यवस्था जोवा मळे छे अने जनीन संकुलनी आ जे प्राचीन रचना प्रस्तुत करे छे। आ विभक्त जनीन शू प्रस्तुत करे छे? जनीन संकुलनी प्राचीन रचना। जनीन संकुलनी प्राचीन रचना एटले शू? आरएनए विश्व, आरएनए नी प्रभुता। तो आ याद राखजो, आ विभक्त जनीन जे जनीन संकुलनी प्राचीन संरचना ने प्रस्तुत करे छे ते आरएनए नु प्रभुत्व दर्शावे छे अने ते ज सिद्ध करे छे के आरएनए प्रथम जननिक द्रव्य हतु अने आ जे हजी पण तेनी असर आपणे जोई शके छे, तेनी प्राचीन रचना हजी पण प्रस्तुत छे। एटले इंट्रोन्स नी हाजरी ते प्राचीन युगनी याद अपावे छे अने माटे ज स्प्लाइसिंग प्रक्रिया में आरएनए विश्व में आरएनए प्रभुता व्यक्त करे छे अने आज दर्शावे छे के आरएनए प्रथम अनुवांशिक द्रव्य हतु अने तेमा परिवर्तन द्वारा डीएनए नो उद्भव थयो हतो। तो अर्वाचीन समय में सजीव तंत्र में आरएनए अने आरएनए आधारित प्रक्रियाओ नी समझवी खूब ज आवश्यक मनाय छे, जे आरएनए विश्व में आपणे जोई लीधुं छे। तो स्टूडेंट्स आ हतो आजनो लेक्चर, आशा राखू छू के तमने आमां घणी माहिती मळी हशे। तमारा कमेंट्स मारी माटे खूब महत्वना छे, तो जरूर ने जरूर कमेंट्स आपशो, तमारी शू रिक्वायरमेंट छे ते पण जणावजो, तो ते प्रमाणे तमने आगळ लेक्चर्स उपलब्ध करवानो सहायता रहेशे। थैंक यू स्टूडेंट्स।